નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતના 28 જિલ્લાના 157 તાલુકાઓમાં અતિ ભારે વરસાદ. શહેર અને ગામડાના અનેક વિસ્તારોમાં જળબંબાકાર સર્જાતા ખેડૂતો અને પ્રજાજનોમાં ખુશીની લહેર વ્યાપી. રાજકોટમાં મેઘમહેર થતા આજીમાં આવ્યા પૂર. પાળગામી નદીમાં પૂર આવતા વીજ પ્રવાહ થયો ઠપ. ન્યારી ડેમની સપાટી ઊંચી આવી જતા મ્યુનિસિપલ કમિશનરે નીચાણવાળા વિસ્તારોમાં આપ્યું હાઈ એલર્ટ. સરકાર દ્વારા અગરિયાના બાળકો અભ્યાસથી વંચિત ન રહે તે માટે મોબાઈલ શાળા બસની સેવા શરૂ કરાઈ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 30 જેટલી મોબાઈલ શાળા બસોનું કર્યું લોકાર્પણ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 જુલાઈએ ગુજરાત પ્રવાસે. વલસાડમાં પાણી પુરવઠા યોજના અને જૂનાગઢમાં મેડિકલ કોલેજનું કરશે લોકાર્પણ. મની લોન્ડરિંગ પર રોક લગાવવા ભારતીય રિઝર્વ બેંકનો વધુ એક નિર્ણય. ડિમાન્ડ ડ્રાફ્ટ પર ખરીદનારના નામનો પણ ઉલ્લેખ કરવા અપાયા આદેશો. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યભરમાં અતિ ભારે વરસાદની આગાહીથી મેઘરાજા સૌરાષ્ટ્ર પર રીઝ્યા હતા. ત્યારે વાત કરવામાં આવે તો કેશોદ, જેતપુર, જામખંભાળિયા, હરિયાણા, માધવપુર, બગસરા, કોટડા, સાંગાણીમાં મેઘરાજાએ મહેર કરી છે. ઠેર ઠેર રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા, તેમજ રસ્તાઓ પર પાણી ભરાતા ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો. ગુજરાત પર બે બે સિસ્ટમો સક્રિય થવાના કારણે ચોમાસું પૂરબહારમાં ખીલી ગયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 28 જિલ્લાના 157 તાલુકામાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. જ્યારે બીજી તરફ જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલ શાંતિનગર સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. ભૂગર્ભ ગટર અને નવા બનેલા રોડના બિન આયોજનને કારણે આ વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાયા હતા. પાલિકાની પ્રી મોન્સૂનની નબળી કામગીરીના કારણે થોડા વરસાદમાં વિસ્તારના લોકોની હાલત કફોડી બની હતી. જ્યારે હરિયાણામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતા ધરતીપુત્રોમાં ખુશખુશાલી જોવા મળી છે અને વરસાદ શરૂ થતાની સાથે જ વીજળી ગુલ થવાથી નાના બાળકોને ભારે તકલીફ પડી છે. તેમજ કેશોદ તાલુકામાં પસાર થતી ઓઝત નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશી જોવા મળી છે. ઓઝત નદીમાં નવા નીર આવવાથી ચેકડેમો, કુવાઓ ભરાઈ જતા ખેત પેદાશોના પિયત માટે પૂરતા પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. માધવપુર ગેડ પંથકના તમામ ગામમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા લોકોની કુદરત પર આશા બંધાય છે. માધવપુર સહિતના આસપાસના માં માધવપુરમાં 3 ઇંચ, મૂળ માધવપુરમાં 3 ઇંચ, પાતામાં 2 ઇંચ, ચિગરિયામાં 2 ઇંચ, મંડેરમાં 1.5 ઇંચ, ગોરસેરમાં 3 ઇંચ, કડચમાં 3 ઇંચ, બળેજમાં 1.5 ઇંચ, રતિયામાં 1.5 ઇંચ, ઉટડામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને નાના નાના ભૂલકાઓ મેઘરાજાનું આગમન થતાં જ નહાવા માટે નીકળી પડ્યા હતા. જામકડોળામાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો હોવાના કારણે આ સમગ્ર પંથકમાં પાણી જ પાણી જોવા મળી રહેલ છે. વર્ષનો કુલ વરસાદ 1212 મીમી નોંધાયો છે અને જામકડોળા શહેર અને તાલુકાની જીવાદોરી સમાન ફોફળ નદી અને ફોફળ ડેમમાં 4 ફૂટથી વધુ નવા નીર આવતા પંથકના લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા હતા. આ ઉપરાંત કોરડા, સાંગાણી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં રાજપરા ગામે 3 કલાકમાં 5 ઇંચ વરસાદ પડતા રાજપરાની રંગુમતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેથી પુલ પરથી 2 ફૂટ ઊંચે પાણી પસાર થયું હતું, જેમાં જીવનના જોખમે પુલ પરથી પસાર થઈ રહેલો અજાણ્યો બાઇક સવાર તણાતા ગ્રામજનોએ બચાવી લીધો હતો. નદીમાં પૂર આવતા જ રાજપરાથી રાજકોટ જવાનો માર્ગ 3 કલાક બંધ થયો હતો. જ્યારે ભાડવા નદીની ગામની નદીમાં પૂર આવતા ભાડવાથી કોટડા, સાંગાણી અને રાજકોટ જવાના બંને માર્ગો 2 કલાક સુધી બંધ રખાયા હતા. બગસરા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં સતત ધીમી ધારે વરસેલ વરસાદ 8 ઇંચ પડ્યો છે. ત્યારે બગસરા મુંજિયાસર ડેમ 24 ફૂટ ઓવરફ્લો થાય તેમ છે. તેમાં ટોટલ 15 ફૂટ નવા નીર આવતા ખેડૂતો અને બગસરા વાસીઓ ખુશખુશાલ થયા હતા. બગસરાની સાતરડી નદીઓ 2 કાંઠે વહી રહી છે, તેમજ સતત વરસાદના કારણે એસટીના ઘણા રૂટો બંધ કરવા પડ્યા હતા. તેમજ બગસરામાં 24 કલાકથી સતત વરસતા વરસાદને કારણે બગસરામાં 2 જગ્યાએ મકાન ધરાશયી થયા હતા.
જેમાં મેઘાણી રોડ પર આવેલ જર્જરિત મકાન અચાનક ખાબક્યું હતું, પરંતુ આધેડનો ચમત્કારી બચાવ થયો હતો. આ મકાનની અરજી નગરપાલિકાને કરી હતી, તેની આજ દિન સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી. આ મકાન ખાબકતા નગરપાલિકાના જવાબદાર કર્મચારીઓએ સ્થળે નિરીક્ષણ કર્યું હતું. ત્યારે બીજી બાજુમાં બાળાપીર શેરીમાં શાંતાબેન મેઘાણીના વર્ષોથી પડેલ પડતર મકાન ધરાશય થયું હતું, પરંતુ કોઈ જાનહાનિ થયેલ નથી. આ 24 કલાક થયા સતત વરસાદના કારણે જર્જરિત દિવાલ હતી. 7-8 વર્ષ પહેલાં અમે આની અરજી નગરપાલિકામાં કરેલી, બીજા બે પ્રયાસો કરેલા હતા, પણ કાંઈ રિસ્પોન્સ નથી મળેલો. અને આજે અચાનક આ 24 કલાક વરસાદના કારણે દિવાલ પડી ગઈ હતી, અને મારા ફાધરનો મારા પપ્પાનો ચમત્કારિક બચાવ થઈ ગયો, વાંધો નથી. અને મારી ગાડી ટુ વ્હીલ એકદમ ભૂકો બોલી ગઈ છે અને ભારે નુકસાન થયું છે. તમારે કઈ રીતે મકાન પડી ગયું? બકેસરામાં બાળાપીર શેરીમાં હું રહું છું. 24 કલાક અતિ ભારે વરસાદને કારણે મારું જર્જરિત મકાન જે છે એ પડી ગયું છે. તેથી સરકાર શ્રી દ્વારા અમને સહાય આપવા સાહેબશ્રીને નમ્ર વિનંતી છે. રાજકોટ જિલ્લામાં વરસી રહેલ અનરાધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે જેતપુરના દેવકી ગાલોડ ગામે 8 કલાકમાં 8 ઇંચ વરસાદ પડતા ગામ બેટમાં ફેરવાયું હતું. તેમજ આજી નદીમાં પણ ઘોડાપૂર આવ્યા હતા તથા રામનાથ દાદાનું મેઘરાજાએ જળાભિષેક કર્યું હતું. આ ઉપરાંત પાળ ગામે ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવ્યું હતું અને જખરાપીરની દરગાહ પાણીથી ડૂબી જવાથી દરગાહમાં ભારે નુકસાની થઈ હતી, જ્યારે ન્યારી ડેમની સપાટી ઉપર આવી હતી. વિસ્તારોમાં હાઈ એલર્ટ અપાયું હતું, તેમજ અનેક નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ અપાયું છે તેમ મ્યુનિસિપલ કમિશનર બંચાનિધિ પાણીએ જણાવ્યું હતું. ગુજરાત પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગુરુવારે વરુણદેવ સૌરાષ્ટ્ર પર રીઝ્યા હતા. સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા જિલ્લાને બાદ કરતા સૌરાષ્ટ્રભરમાં 1 થી લઈ અનરાધાર 8 ઇંચ સુધી વરસાદ વરસી જતા ખેડૂતોમાં ખુશાલી વ્યાપી જવા પામી છે. ચાતક નજરે મેઘરાજાની રાહ જોતા સૌરાષ્ટ્રવાસીઓ પર અંતે વરુણદેવે મહેર ઉતારી છે. સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ શહેરમાં ગુરુવારે માત્ર મેઘાડંબર વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા હોવા છતાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે રાજકોટ શહેરના મધ્યમાંથી પસાર થતી આજી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. રામનાથ દાદાનો મેઘરાજાએ જલાભિષેક કરતા લોકોના ટોળે ટોળા દર્શનાર્થે ઉમટ્યા હતા. જ્યારે લોધીગામાં પડેલ ભારે વરસાદના પગલે પાળ ગામે ભારે પૂર આવ્યું હતું તથા શ્રદ્ધાળુના આસ્થા સમાન જખરાપીરની દરગાહમાં પણ ભારે પૂરના લીધે નુકસાની થવા પામી હતી તથા વીજ થાંભલાઓ પડી જતા સમગ્ર વિસ્તારમાં વીજ પ્રવાહ ઠપ થઈ ગયો હતો. મારું નામ બચુભાઈ છગનભાઈ જાદવ. અહીં જખરાપીરની જગ્યાની અંદર 40 વર્ષથી સેવા કરું છું અને કાલે એટલું બધું પૂર આવ્યું, એટલો બધો વરસાદ ઉપરવાસ હતો કે આજે ખોડિયારમાંનું મંદિર છે એની ઉપર 4-4, 5-5 ફૂટ પાણી હતું. ચબૂતરો બૂડી ગયો હતો, જખરાપીને આ બધા ગૌશાળાની અંદર બધે પાણી કરી ગયું હતું. એટલા બધા ઝાડવા આવ્યા કે બધું ઠપ કરી દીધું, એકોએક થાંભલા પડી ગયા. અને તંત્ર એ આ રીતે બધું આમ કે જે કંઈ બધું પાણી ઉછળ્યું પછી બધી રીતે ગામના અને તંત્ર બધું આ રાતકામ માટે થોડું બધાય મદદ કરી અને અત્યારે બધું અમારા સ્વયંસેવકો ભાઈઓ અને બધું થઈ મોટર ચાલુ કરી અને આ બધું ગારો અને આ બધું છે બધું સાફ કર્યું અને નદી એટલી બધી ગાંડી આવી કે વાત જવા દો. અત્યારે તો આ બધું સાફ કરી છે અને નદી ઉતરી ગઈ છે અને બધું સાફ કરીને તે પછી વાહન વ્યવહાર ચાલુ થયો. જ્યારે બીજી તરફ અવિરત વરસાદના લીધે ન્યારી ડેમની સપાટી ઊંચી આવી છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ પણ અપાઈ ગયું છે તેમ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંચાનિધિ પાનીએ જણાવ્યું હતું. રાજકોટમાં જે ગઈકાલે વરસાદ થયું છે, ખાસ કરીને સાપરવેરાબળ અને અન્ય કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યાથી જે ન્યારી એક ડેમ છે એ ન્યારી એક ડેમમાં લગભગ 10 ફૂટ પાણી નવા નીરનું આવક થયું છે, જે લગભગ 4 મહિના સુધી ચાલશે એ એક આપણા માટે આનંદનો વિષય છે. એના ઉપરાંત જે સાપર અને અન્ય જગ્યાના જે પાણી છે એ પાણી ખોખડ નદીમાં આવ્યાથી ઘાંચીબાડ, ભવાનીપુર એરિયા અને જંગલેશ્વર એરિયામાં ગઈકાલે રાત્રે પાણીનું આવક થયું હતું.
અને લોકોને સચેતન કરવામાં આવ્યા હતા અને ટોટલ જે આજી વિસ્તારમાં કેટલા બેઠો પુલ છે એમાં ચુનારાબાડ છે અન્ય તમામ જે બેઠો પુલ છે એના વિસ્તારના લોકોને સચેત કરવામાં આવેલા હતા અને આ બેઠો પુલ જે છે કેટલાક સમય માટે બંધ કરવામાં આવેલ હતા અને તંત્ર દ્વારા એ વિસ્તારના તમામ લોકોને સાવધાન કરવા માટે આખી રાત તમામ વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવેલ હતા જે અત્યારના સમયમાં તમામ કંટ્રોલ રૂમ્સ અને તમામ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને જે ટીમ્સ છે એ ટીમ્સ તમામ કાર્યરત હતી. સોરઠ પંથકમાં હાલ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે કેશોદની મુખ્ય ગણાતી આંબાવાડી કાપડ બજારમાં પાણી ભરાતા વેપારીઓ રાહદારીઓ અને વાહન ચાલકોને પરેશાની ભોગવવી પડી રહી છે. આંબાવાડી કાપડ બજારમાં જે સમયે રોડ બનાવવામાં આવ્યો હતો ત્યારે રજૂઆત કરી હોવા છતાં નીચાણવાળો રોડ રાતોરાત બનાવી જે તેનું કામ પૂર્ણ કરી દેવાયું હતું જેથી તંત્રની બેદરકારીને કારણે વેપારીઓને સહન કરવાનો વારો આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ થતાની સાથે જ અનેક રોડ રસ્તા ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ જવા પામ્યું છે જેના કારણે સુરેન્દ્રનગર વાસીઓના ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે જેતપુરના વીરપુરમાં રાણબાગ વિસ્તારમાં ઇલેક્ટ્રિક પોલમાં વીજ પ્રવાહ વહેતો થતાં વીજ કરંટ લાગતા જ ચાર ગાયોનો મોત થવા પામ્યા છે. ગાયોના અકસ્માતે મોતના પગલે પીજીવીસીએલમાં પ્રી મોન્સૂન કામગીરીને નામે ચાલતી લીલિયાવાડી બહાર આવવા પામી છે. ત્યારે જેતપુરની ભાદર નદીમાં ઉપર વાસમાં ભારે વરસાદને કારણે દેરડી ગામ તરફ જવાના રસ્તા ઉપર ગાબડા પડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ માટે કપરા ચઢાણ હોવાનું મનાઈ રહ્યું છે. ત્યારે ચૂંટણી પહેલા પોતાના હોમ સ્ટેટમાં ભાજપ તરફી જુવાળ ઉભો કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અનેક કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યા છે. આવા જ એક આયોજનના ભાગરૂપે આગામી તારીખ 20ના રોજ નરેન્દ્રભાઈ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે જેમાં તેઓ વિવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર અર્પણ કરવાના છે. આ કાર્યક્રમ અંગેની વધુ વિગત આપવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ભાવિની ખોખર. જી શીતલ, આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ માટે વિષમ પરિસ્થિતિ હોય તેમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વારંવાર ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે અને સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આગામી દિવસોમાં વધારેમાં વધારે ગુજરાતની મુલાકાત લે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે, જેના ભાગરૂપે આગામી તારીખ 20 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જેમાં તેઓ સવારના સમયે વલસાડ જિલ્લામાં પાણી પુરવઠા ખાતાની આશરે 500 કરોડના ખર્ચે બનેલી યોજનાનું ખાતમુહૂર્ત કરશે અને સાથે સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલા આવાસોનું પણ લોકાર્પણ કરશે. ત્યારબાદ તેઓ બપોરના સમયે રાજ્ય સરકાર દ્વારા 500 કરોડના ખર્ચે બનેલી મેડિકલ કોલેજનું પણ લોકાર્પણ કરશે અને ત્યારબાદ તેઓ ગાંધીનગર ખાતે ફોરેસ્ટિક સાયન્સ યુનિવર્સિટીની પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. આગામી સમયમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેઓ અષાઢી બીજ નિમિત્તે અમદાવાદના ભગવાન જગન્નાથપુરીના મંદિરમાં થનારી આરતીમાં ઉપસ્થિત રહી મંગળા આરતીનો લાભ લેશે અને પૂજા અર્ચના કરી લોકસભાની ચૂંટણી જીતવા માટેની પ્રાર્થના પણ કરશે. ત્યારબાદ તેઓ નેશનલ યુથ સંગઠનની મિટિંગમાં કાર્યકરોને માર્ગદર્શન આપશે અને સાથે સાથે ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોની સમીક્ષા પણ કરશે. આગામી સમયમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી જ્યારે ગુજરાતની મુલાકાતે આવનાર હતા ત્યારે અનિવાર્ય સંજોગોના કારણે તેઓની ગુજરાતની મુલાકાત મુલતવી રહી છે. ત્યારે સાથે સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પણ ભાજપ લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 બેઠકો પર જીત મેળવશે તેવો આત્મવિશ્વાસ સાથે દાવો પણ વ્યક્ત કર્યો હતો. ત્યારે આવા અલગ અલગ રાજકીય મહાનુભાવોના આગમનથી આવા વરસાદી માહોલમાં પણ રાજકીય ગરમાવો આવી ગયો હોય તેવું જણાઈ રહ્યું છે. જી શીતલ, સમગ્ર માહિતી બદલ આભાર ભાવિની. સુરેન્દ્રનગર જિલ્લાના ખારા ઘોડામાં અગરિયાઓ રણના ખારા પાણીમાં મીઠું પકવીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ મીઠું પકવવા માટે રણમાં જવું પડે છે જેથી અગરિયાઓ પોતાનો માલ સામાન અને પ્રાથમિક જરૂરિયાતોની સામગ્રી લઈને 8થી વધુ માસ માટે પોતાના પરિવાર સાથે રણમાં ઝૂંપડું બાંધીને રહે છે, જેના કારણે અત્યાર સુધીમાં રણના બાળકો અભ્યાસથી વંચિત રહ્યા છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા મોબાઈલ શાળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેના કારણે અગરિયાઓના બાળકો સરળતાથી તેમાં પોતાનો પ્રાથમિક અભ્યાસ કરી શકશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મોબાઈલ શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ મોબાઈલ શાળાની બસો સોલાર સિસ્ટમથી ચાલનાર છે.
મની લોન્ડરિંગ રોકવા માટે ભારતીય રિઝર્વ બેંકે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ ડિમાન્ડ ડ્રાફ્ટ અંગેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે મુજબ હવે આ ડીડીને જેને ચૂકવવામાં આવનાર છે તેની સાથે તેને ખરીદનારનું નામનો પણ ઉલ્લેખ કરવાનો નિર્ણય કરાયો છે. ડીડીની સાથે બેન્કર્સ ચેક અને પે ઓર્ડરમાં પણ આ નિયમ લાગુ પાડવામાં આવનાર છે. રિઝર્વ બેંકના આ ફેરફાર અંગે વધારે વિગત આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા જિજ્ઞા ગઢવી. જી શીતલ, ચોક્કસથી જણાવી દઉં કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા ડિમાન્ડ ડ્રાફ્ટને લઈને નવા નિયમો ઘડી કાઢવામાં આવ્યા છે. ત્યારે ગત સમયની વાત કરીએ તો એવો બનાવો બનતા હતા કે ડિમાન્ડ ડ્રાફ્ટ મેળવનારનું જ નામ ફક્ત ઉલ્લેખ પામેલું હતું, પરંતુ હવે હાલની પરિસ્થિતિ એવી છે કે ડિમાન્ડ ડ્રાફ્ટ મેળવવાની સાથે સાથે ડિમાન્ડ ડ્રાફ્ટ બેંકમાંથી લઈ જનારનું નામ પણ ફરજિયાતપણે નોંધવામાં આવશે. અત્યાર સુધીની પરિસ્થિતિના બનાવોના કારણે કાળા નાણાંનો સંગ્રહ કરનારને ક્યાંક ને ક્યાંક લાભ થતો હતો, પરંતુ હવે આ નવા નિયમો આવ્યા બાદ કાળા નાણાંના સંગ્રહખોરીઓને ક્યાંક ને ક્યાંક સારો એવો સબક મળશે તેવું પણ સામે આવ્યું છે. ત્યારે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો હાલમાં માત્ર ને માત્ર ડિમાન્ડ ડ્રાફ્ટ લેનાર એટલે કે નાણાંનો લાભ મેળવનારના નામનો વ્યક્તિ કે કંપનીના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે, પરંતુ હવેથી બંને પક્ષકારોનું નામ ફરજિયાતપણે નોંધવાનું સામે આવ્યું છે. ભારતીય રિઝર્વ બેંકના આ અગત્યના નિર્ણય બાદ હવે જોવાનું એ રહ્યું કે આ તમામ બાબત પ્રોસેસ ખતમ થયા બાદ સામાન્ય લોકોને શું અસર થશે, સાથોસાથ કાળા નાણાંના સંગ્રહખોરીઓ પર કેવા પ્રકારની અસરો થશે તે હવે જોવાનું રહ્યું. જી, સમગ્ર માહિતી બદલ આભાર જિજ્ઞા. સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો, વિરામ બાદ ફરી મળીશું. નમસ્કાર દર્શક મિત્રો, મેં શેફ કેકે આ રહા હું આપકે ઘર ડિલિશિયસ રેસિપીઝ લેકર. માસ્ટર શેફ કેકે પ્રેઝન્ટ અબ તક ડિલિશિયસ રસથાલ ઓનલી ઓન અબ તક ચેનલ પર, તો દેખના ના ભૂલે. વિરામ બાદ ફરીથી આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. આગામી રવિવારે રાજકોટની મુલાકાતે આવી રહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા રાષ્ટ્રીય કક્ષાની સ્માર્ટ સિટીઝ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના પેટક રોડ પર આવેલા અટલ બિહારી વાજપેયીથી ઓડિટોરિયમમાં યોજાનારી આ સમિટની માહિતી આપવા મહાનગરપાલિકા તંત્ર દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગઢ સહિતના અધિકારી પદાધિકારીઓએ ઉપસ્થિત રહીને સમિટની વિગતવાર માહિતી આપી હતી. સ્માર્ટ સિટી શબ્દ ઘણા ટાઈમથી આપણા કાનમાં ગુંજતો રહે છે. સ્માર્ટ સિટી શું છે એની 15 તારીખે માન્ય મુખ્યમંત્રીના હસ્તે એનું પ્રારંભ થવાનો છે. આ સ્માર્ટ સિટી કોન્ફરન્સમાં દેશમાંથી કમિશનરો, મેયરો, અધિકારીઓ આવશે અને સ્માર્ટ સિટી અંતર્ગત જે પણ વિચારો રજૂ કરવામાં આવશે એમાં આવરી લેતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, પર્યાવરણ ઉપર હોય, વાઇફાઇ ઉપર હોય કે ડિજિટલ ઇન્ડિયા કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવા જે અંદર ગમે બધા શબ્દો એમાં પ્રયાસ એમાં કરવામાં આવશે. રાજકોટ સ્માર્ટ સિટીના વેબસાઇટનું લોન્ચિંગ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના બરોડા હસ્તે થનાર છે. એના સિવાય જે એરિયા બેઝડ પ્લાનિંગ છે એ એરિયા બેઝડ પ્લાનિંગનું કોન્સેપ્ચ્યુઅલ પ્લાનિંગ એનું પણ લોન્ચિંગ માનનીય મુખ્યમંત્રીશ્રીના બરોડા હસ્તે રાખવામાં આવ્યું છે. એ તમામ બાબતોના સાથે સાથે રાજકોટ સ્માર્ટ સિટી સમિટમાં જે વિષય ચર્ચા કરવાના છે એમાં સ્માર્ટ અને રિસ્પોન્સિવ સિટીઝ, ફાઇનાન્સિંગ ધ સ્માર્ટ સિટીઝ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઇન સ્માર્ટ સિટીઝ અને અન્ય તમામ બાબતો, ખાસ કરીને ટેકનોલોજી રિલેટેડ જેવા કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, એમાં સ્માર્ટ બિલ્ડિંગ્સ,
સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્માર્ટ સિક્યુરિટી સોલ્યુશન્સ, એના સાથે સાથે કેવી રીતે IEEE ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, કેવી રીતે સિટી ઓપરેશન સેન્ટર મારફત સ્માર્ટ સિટીઝનું કામગીરી થઈ શકે એના ઉપર પણ વિચાર મંથન કરવાના છે. છેલ્લા 22 વર્ષથી જેના પર કોંગ્રેસનું શાસન હતું એવા કુવાડવા જૂથ સહકારી મંડળીની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીની પેનલનો વિજય થયો છે. આ ભવ્ય વિજય અપાવવા બદલ કુવાડવા, ગુંદા, કુચિયા દળ, રામપરા, બેટી, હિરાસરના ખેડૂતોનો આભાર માની તેમના પ્રશ્નોને પ્રાધાન્ય આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરવા વિજેતા પેનલે અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. ભારતીય જનતા પાર્ટી એટલે કે ધારાસભ્ય તરીકે મેં આખી પેનલ ઊભી રાખી હતી અને અમારી પેનલનો ભવ્ય વિજય થયો છે. ખેડૂતોએ ખૂબ મોટી લીકથી અમને જીતાડ્યા છે. હંમેશા અમારો આખી ટીમનો એવો પ્રયાસ રહેશે કે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી સરકારમાંથી આવતી દરેક યોજનાનો ખેડૂતોને લાભ મળે એ અમારો હેતુ રહેશે. ઘણા વર્ષોથી કોંગ્રેસના મિત્રોના હાથમાં આ મંડળી હતી. એ મંડળી અમારી યુવાનોની ટીમે એમની પાસેથી જેમ કહેવાય કે છીનવી લીધી છે, તેમ આપણે કહીને કે જૂનું બધું સડી ગયું હોય અને કાટમાળ આખો દૂર કરી નાખ્યો છે. તો ખેડૂતોનો પણ અમે આભાર માની છીએ આ તકે કે અમને ખોબલે ને ખોબલે મત આપી અને વિજય બનાવ્યા. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે તેવા આક્ષેપ સાથે વંથલી કોંગ્રેસ દ્વારા મામલતદાર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવાયું હતું. આ તકે જૂનાગઢ જિલ્લા માઇનોરિટી સેલના પ્રમુખ વલી મોહમ્મદ દલ દ્વારા ગુજરાતની ભાજપ સરકાર પર કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયાનો આક્ષેપ કર્યો હતો. આજે તાલુકા કોંગ્રેસ સમિતિ વતી અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે. આવેદનપત્ર આપ્યાની માંગણી કરેલી છે કે ગુજરાતમાં ભારતીય જનતા પક્ષના શાસનમાં કાયદાની પરિસ્થિતિ ખૂબ જ કથળી ગઈ છે. બુટલેગરો, માફિયાઓ, વ્યાજકરો અને બળાત્કારીઓ ખુલ્લેઆમ રખડી રહ્યા છે. રોજે રોજ સામાન્ય પબ્લિકને હેરાન અને પરેશાન કરવામાં આવી રહ્યા છે. બુટલેગરો દ્વારા સામાન્ય વર્ગને નુકસાન કરી અને એને જીવવાના પણ અધિકાર છીનવી લેવામાં આવ્યા છે. બળાત્કારની ઘટનાઓ રોજે રોજ આમ બની ગઈ છે. નાના નાના બાળાઓ પર પણ બળાત્કાર થઈ રહ્યું છે. લોકોને પોતાને દીકરીઓને ભણવા મોકલવી કે કેમ એ પણ એક પ્રશ્ન ઊભો થઈ ગયો છે. તો આ પરિસ્થિતિ અત્યારે ગુજરાતમાં પૂરા ગુજરાતની અંદર છે. તો આજે અમે કોંગ્રેસ પાર્ટી વતી માંગણી કરીએ છીએ કે આ પરિસ્થિતિનો બદલાવ આવે. શહેરના કાલાવડ રોડ ઉપર આવેલી ગોવર્ધન ગૌશાળામાં અંધ, અપંગ, નિરાધાર, બીમાર એવી 700 જેટલી ગૌમાતાને આશરો આપવામાં આવે છે. હાલના મોંઘવારીના સમયમાં માત્ર દાતાઓના દાન ઉપર જ આ ગૌમાતાઓનો નિભાવ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે, જેથી આ ગૌશાળાના સભ્યોએ કલેક્ટરને આવેદન પાઠવી એક ગૌશાળાને પશુદીઠ 4 કિલો સૂકું ઘાસ આપવા તથા ગૌશાળામાં ગાય આધારિત ખેતી કેન્દ્ર અને ગૌ પ્રોડક્ટ શરૂ કરવા માંગ કરી હતી. સમગ્ર ગુજરાતની અંદર વરસાદ નહીં પડવાથી અછત જેવી પરિસ્થિતિ સર્જાણી છે. તો અત્યારે સમગ્ર ગુજરાતની અંદર ગૌશાળા પાંજરાપોળને ચલાવવામાં નિભાવ કરવામાં બહુ તકલીફ પડે છે. તો તેના નિભાવ માટે અત્યારે અમે રાજકોટ જિલ્લાના ગૌશાળા પાંજરાપોળના પ્રતિનિધિઓ કલેક્ટરશ્રીના નિભાવ અને સહાય માટે આવેદન દેવા માટે આવ્યા છીએ. તો કલેક્ટરને અમારી માગણી છે દરરોજની 20 રૂપિયા સહાય અને સૂકું ઘાસ પશુદીઠ 4 કિલો અને ગૌશાળાને જે જમીન છે તે રેગ્યુલાઇઝ કરવા માટે માગણી કરવામાં આવી છે. વરસાદની અછતને કારણે સમગ્ર ગુજરાતમાં ઘાસચારાનો સૌથી મોટો વિકટ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. સાથે સાથે ગૌશાળા પાંજરાપોળો માટે ઘાસચારાના ભાવના અતિરેકને કારણે ગાયોનો નિભાવ ખૂબ જ કઠિન થયો છે. આજે માલધારીઓ કે ગૌશાળા જેવી ગૌશાળાઓ ભાવ વધારાને કારણે હાંફી રહી છે. એ સ્થિતિમાં ગાયને બચાવવી, ખેતી બચાવવી કે ગૌપાલન કરવું ખૂબ જ અસંભવ બન્યું છે. ત્યારે સરકારશ્રી સમક્ષ અમારી રજૂઆત પહોંચાડી અને સરકારશ્રી દ્વારા પશુદીઠ નિશ્ચિત સબસિડી જે 20 રૂપિયા સરકાર દ્વારા ઘોષિત છે તાબડતોબ બધી જ ગૌશાળાઓને પ્રાપ્ત થાય. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ દ્વારા ડીઝલની કિંમતમાં વધારા ઘટાડાની ત્રિમાસિક ધોરણે સમીક્ષા, ટોલ બેરિયર ફી, થર્ડ પાર્ટી પ્રીમિયમના ભાવમાં ઘટાડો, બસો તેમજ ટુરિસ્ટ વાહનો માટે નેશનલ પરમિટ સહિતના મુદ્દાને લઈને કેન્દ્ર સરકાર પાસે વિવિધ માંગણીઓ રજૂ કરી છે, જેને લઈ રાજકોટ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની બેઠક યોજાઈ હતી, જેમાં હસુભાઈ ભગદેવ, માવજીભાઈ ડોડિયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે હસુભાઈ ભગદેવે જણાવ્યું હતું કે સરકાર દ્વારા અમારી માંગણી માટે
सकारात्मक वलण न दाखवता आगामी 20 जुलाई थी अनिश्चित मुद्दतनी हड़ताल पर जवानो निर्णय करायो छे। ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસનું એલાન છે 20 તારીખ જુલાઈથી સવારે 6 વાગ્યાથી ચકાજામનું। દરેક ટ્રાન્સપોર્ટરો તથા ટ્રક માલિકો પોતાના પૈડા થંભાવી દેવાના, ટ્રાન્સપોર્ટરો પોતાની ઓફિસો ખોલવાના હતી। અમે 2 મહિના મોર સરકારને લખીને અલ્ટિમેટમ આપ્યું હતું કે અમારી નીચે આ મુજબની માગણીઓ છે, જો એ નહીં સ્વીકારાય તો અમે 20 તારીખથી સ્ટ્રાઇક ઉપર જશું। હજી સુધી સરકારે અમને કોઈને વાટાઘાટ માટે બોલાવ્યા નથી, એટલે અમારે ન છૂટકે 20 તારીખથી આ હડતાલ ઉપર જવું પડે એમ છે। માગણીઓ છે અમારી, ડીઝલમાં રોજ પૈસાના જે ભાવફેર થાય છે 15 પૈસા 20 પૈસા 25 પૈસા, એના કરતાં અમારી માગણી એવી છે કે 3 મહિને એક જ વાર તમે ભાવ નક્કી કરો, 3 મહિને એક વાર તો અમે પાર્ટી પાસે લઈ શકીએ, ટ્રાન્સપોર્ટરને ખબર પડે। જેમ દાખલા તરીકે રાજકોટથી મદ્રાસ ગાડી જાય 10 દિવસે 12 દિવસે પાછી આવે, રાજકોટથી નીકળી હોય તે પાછી આવે 12 દિવસમાં 1.5-2 રૂપિયાનો ભાવ વધારો થઈ ગયો હોય તો સરવાળે ગાડીવાળાને જઈને પાછી આવે ત્યાં 1500-1700 રૂપિયા વધારે લાગી જાય છે। એટલે અમારી માગણી એવી છે કે 3 મહિને એક જ વાર ભાવ વધારો, વધારો છે વધારો ઘટાડો તમારે જે કરવું હોય, ઘટાયો તો વચમાં એક ને રાખો પણ 3 મહિના પછી ભાવની એક બંધારણ કરો। એક સમયે વિદ્યાર્થીઓમાં એન્જિનિયરિંગની ખૂબ માંગ હતી, જેને કારણે હાલ અનેક ખાનગી કોલેજોની સંખ્યામાં વધારો થયો છે, એની સાથે સાથે એન્જિનિયરિંગ સીટોનું પણ પ્રમાણ વધ્યું છે। ત્યારે એજીપીસીના એડમિશનના પ્રથમ રાઉન્ડના અંતે રાજકોટની અલગ અલગ એન્જિનિયરિંગ કોલેજોના સંચાલકોએ હાલ વિદ્યાર્થીઓને કઈ બ્રાન્ચમાં વધુ રસ છે, કઈ ફેકલ્ટીમાં કેટલી સીટ ભરાઈ ગઈ છે અને કેટલી સીટ ખાલી છે વગેરે બાબતોના મુદ્દે અબતક સાથે વાત કરી હતી। જનરલી છે ને સામાન્ય પબ્લિક જે છે એના મનમાં એવું છે કે એન્જિનિયરિંગ કર્યા પછી જોબ નથી મળતી, પણ ખરેખર એવું નથી। પ્લેસમેન્ટનો મતલબ એવો થાય છે કે એને જોબ મળી ગઈ છે કે નહીં, પ્લેસમેન્ટ કોલેજ તરફથી થાય કે એના પોતાના પ્રયત્નથી થાય, પણ એન્જિનિયરિંગ કર્યા પછી એનું પ્લેસમેન્ટ એટલે એને જોબ મળી ગઈ છે કે નહીં એ પ્રશ્ન મહત્ત્વનો છે। અત્યારના સંજોગોમાં એવું છે કે ખરેખર કોલેજના ડેટા જોઈએ તો અમે એક લાસ્ટ સર્વે કરાયો, છેલ્લા 8 વર્ષનો અમે સર્વે અમારા પ્રોફેસરો પાસે કરાયો, દરેક પ્રોફેસરોને 50-50 થી 100-100 સ્ટુડન્ટ્સના એના ફોન નંબર આપીને અમે ટૂંકમાં કહ્યું, ગૂગલ શીટ મૂકી કે ભાઈ છોકરાઓ જે છે એ ખરેખર કઈ કઈ જગ્યાએ જોબ કરે છે, ક્યાં કરે છે। તો સર્વેનો રિપોર્ટ આવ્યો તો અમને પોતે આશ્ચર્ય થયું કે ભાઈ 85-90% છોકરાઓને એન્જિનિયરિંગમાં જોબ મળી ગઈ છે અને સારી જગ્યાએ જોબ કરે છે, ગવર્મેન્ટ જોબ કરે છે, નોન ગવર્મેન્ટ જોબ કરે છે, એન્જિનિયરિંગ જોબ કરે છે। 4-5% છોકરાઓ છે એને પોતાનો બિઝનેસ છે। જૈન ધર્મચાર્ય પરમ પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબ લાંબા સમય બાદ રાજકોટમાં ઐતિહાસિક ચાતુર્માસ કરી રહ્યા છે। એક પત્રકાર પરિષદમાં ગુરુદેવે શુભેચ્છા મુલાકાત આપીને પોતાના રાજકોટના અનુભવો વ્યક્ત કરીને રાજકોટના નાગરિકોમાં ખૂબ ધર્મ પ્રત્યે ભાવ હોવાનું અને તેના કારણે જ અહીં નિસ્વાર્થ ભાવે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે તેવી લાગણી વ્યક્ત કરી હતી। રાજકોટમાં રૂખી હરિજન સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામેલા રામદેવપીર મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યોજાનાર છે। અષાઢી બીજે યોજાનારા આ મહોત્સવની પૂર્વ તૈયારી માટે ટ્રસ્ટ દ્વારા સમાજના ધર્મગુરુ જમનાજી બાપુની આગેવાનીમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં ઘડી કાઢવામાં આ મહોત્સવની રૂપરેખાની માહિતી આપવા ટ્રસ્ટના એક પ્રતિનિધિ મંડળે અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી। કે આજે વાલ્મીકી સમાજની અંદર સમગ્ર વાલ્મીકી સમાજ દ્વારા અમારા ધર્મગુરુ જે છે અમારા ચિન્નાજી મહારાજ બાપુ એમના અધ્યક્ષ સ્થાને કાલે સીએમ સાહેબનો એક સ્વાગત સમારોહનો અમે કાર્યક્રમ રાખ્યો છે, કે આજે રામાબી બાબાની જે મૂર્તિ જે છે એનું પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે, તે નિમિત્તે અમારા ધર્મગુરુ જે છે એ ધર્મગુરુના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ સમગ્ર વાલ્મીકી સમાજના તમામે તમામ 14 વિસ્તારના તમામે તમામ આગેવાનો સાથે રહી અને સીએમ સાહેબનું આ માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીનું અમે બધા સાથે મળી અને અમે સ્વાગત કરશું અને અમને આવકારીએ છીએ અને અમારા જે કંઈ પ્રશ્નો છે, અમારી જે કંઈ વાત છે એમની ધ્યાન પર અમારા ધર્મગુરુ શ્રી ચિમનાજી મહારાજ બાપુ આપશે, આટલું કહી હું વિનંતી છું। અમરેલી ખાતે બાબરા જીઆઈડીસીમાં મહાદેવ ટ્રેડર્સમાં બારદાનના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। ઘટના અંગે જાણ કરાતા ફાયર ફાઈટરો સ્થળ પર પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। ગોડાઉનમાં 30,000 બારદાન આગની ચપેટમાં આવી જતા અંદાજિત 15 લાખ રૂપિયાનું નુકસાન થયું છે।
અમરેલીના ચિત્તલ ગામે ડોક્ટર ભિખેશ જોશીની અધ્યક્ષતામાં બાળકૃષ્ણ દવે સાહિત્ય સભા યોજાઈ હતી, જેમાં જિલ્લાભરમાંથી જાણીતા અજાણ્યા કવિઓએ ઉપસ્થિત રહીને કાવ્ય પઠન કરીને કવિતાઓની રોનક પ્રસરાવી હતી, જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાવો લીધો હતો. બાળકૃષ્ણ દવે સાહિત્ય સભા યોજાણી ચિત્તલ ગામની અંદર, એમાં બધા નોખા નોખા કવિઓએ પોતપોતાની કૃતિઓ રજૂ કરી અને અદ્ભુત કૃતિઓ રજૂ કરી એવા કવિઓ બહેનોએ ભાઈઓએ તમામે રજૂઆત કરી. સમાચારના અંતમાં ફરી એકવાર જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતના 28 જિલ્લાના 157 તાલુકાઓમાં અતિ ભારે વરસાદ. શહેર અને ગામડાના અનેક વિસ્તારોમાં જળબંબાકાર સર્જાતા ખેડૂતો અને પ્રજાજનોમાં ખુશીની લહેર વ્યાપી. રાજકોટમાં મેઘમહેર થતા આજીમાં આવ્યા પૂર. પાળ ગામે નદીમાં પૂર આવતા વીજ પ્રવાહ થયો ઠપ. ન્યારી ડેમની સપાટી ઊંચી આવી જતા મ્યુનિસિપલ કમિશનરે નીચાણવાળા વિસ્તારોમાં આપ્યું હાઈ એલર્ટ. સરકાર દ્વારા અગરિયાના બાળકો અભ્યાસથી વંચિત ન રહે તે માટે મોબાઈલ શાળા બસની સેવા શરૂ કરાઈ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 30 જેટલી મોબાઈલ શાળા બસોનું કર્યું લોકાર્પણ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 જુલાઈએ ગુજરાત પ્રવાસે. વલસાડમાં પાણી પુરવઠા યોજના અને જૂનાગઢમાં મેડિકલ કોલેજનું કરશે લોકાર્પણ. મની લોન્ડરિંગ પર રોક લગાવવા ભારતીય રિઝર્વ બેંકનો વધુ એક નિર્ણય. ડિમાન્ડ ડ્રાફ્ટ પર ખરીદનારના નામનો પણ ઉલ્લેખ કરવા અપાયા આદેશો. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબતક. નમસ્કાર.